યુજ્યુવિશિયલ ટેકનિકલ કર્મચારીઓ પોતાના જીવના જોખમે રાત દિવસ જોયા વિના પોતાના પરિવારની પરવા કર્યા વગર રાજ્યની જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવા હેતુથી જીવના જોખમે નોકરીના કલાકો ગણ્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જેમાં કોરોનાની મહામારી તેમજ કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, પૂન, હોનારત, અતિવૃષ્ટિ વગેરેમાં દરેક કર્મચારીઓએ પોતાના જીવના જોખમમાં મૂકી કામ કર્યું છે. ત્યારે આજે થરાદ ખાતે પોતાના પડતર પ્રશ્નોને લઈને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ માંગણીઓ જેવી કે વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવી વિસંગતા દૂર કરવી જોઈએ, દરેક કર્મચારીઓ ધોરણ 10 પાસ ઉપરાંત 2 વર્ષ માટે આઈટીઆઈ પાસ, 2 વર્ષ એપ્રન્ટિસ, ત્યારબાદ એનસીવીટીની પરીક્ષા પાસ કરી તેમાં ઊંચું મેરિટ અને લેખિત પરીક્ષા પણ પાસ કરી સમયમર્યાદા અનેક પ્રકારની સ્પર્ધાઓ આપી તેમજ લાયકાતની યોગ્યતા ધરાવતા હોવા છતાં બિનકુશળ કર્મચારી તરીકે પટ્ટાવાળા, બગીચાના માળે, સફાઈ કામદાર વગેરે સમકક્ષ ગણવામાં આવે. આથી પસંદગી માટે શૈક્ષણિક ધારાધોરણ, કામની કુશળતા અને કાર્યક્ષેત્રને લગતી કામગીરી અન્ય ઓફિશિયલી કામગીરી કરતાં કુશળ કર્મચારી ગણી વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવેશ કરવો અને વર્ગ 3ને મળવાપાત્ર તમામ લાભો આપી અસમાનતા અને વિસંગતતા તેમજ પરિપત્રોની વિસંગતતા દૂર કરવા રજૂઆત કરાઈ હતી. ભારત આજે અમે જીબીના કર્મચારી, ટેકનિકલ કર્મચારીઓ વતી માનનીય શ્રીમાન શ્રી ગુલાબસિંહજી રાજપૂત સાહેબને, ધારાસભ્ય શ્રી તરાજને આવેદનપત્ર આપ્યું છે. જે અમારી માંગો છે, મુખ્ય માંગ છે વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવવા, તથા અમારા જે વિસંગતતાઓ છે એ દૂર કરવી, તથા આ આવેદનપત્રનું સરકારશ્રીને નમ્ર નિવેદન કરીએ છીએ કે જો ઝડપથી ચુકાદો ના આવે તો અગાઉ અમારા આંદોલનને નોટિસ આપવામાં આવશે અને અંધારપટ કરવાની પણ ફરજ ના પડે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી.